जमीन संपादन में समान वेतन की मांग साथ खेडूतोए धारासभ्य अने सांसद सभ्य की आगेवानी में कलेक्टर ने आवेदन पत्र पाठव्यु हतुं। भरूच जिला में विकास वेगवंटो बन्यो छे, परंतु साथे साथे विकासना कामों में खेडूतो पर सहकार आपी रह्या छे। वडोदरा मुंबई एक्सप्रेस वे ना निर्माण में संपादन थती जमीनों अने भरभूत बेरेज योजना माटे एप्रोच रोड माटे थती जमीन संपादन में खेडूतो ने समान वर्तन की मांग साथ कलेक्टर कचेरी खाते दौड़ी आता તેઓના સમર્થનમાં સાંસદ અને ધારાસભ્ય પણ કલેક્ટરને રજૂઆત કરી ખેડૂતોને સમસ્યા હલ કરવાની માંગ કરી હતી। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને ઘણા ખેડૂતોની જમીન સંપાદન કરી તેઓને સમાન વેતન પણ મળ્યું છે, પરંતુ કેટલાક ખેડૂતોને ઓછા ભાવે જમીન સંપાદન કરવાના મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરવાની થાય છે તે ખેડૂતોને સમાન જંત્રીનું વેતન મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો સાથે ભરભૂત બેરેજ યોજના માટે એપ્રોચ રોડ માટે જમીન સંપાદન મુજબ એક સાલી જમીનનું વળતરની કિંમત બાજુના ગામ કાસવા જેટલી જ આપવાની માંગ કરાઈ હતી અને સમગ્ર મુદ્દે ખેડૂતોને વારંવાર સ્થાનિક ધારાસભ્ય અણુસિંહ રાણાએ રજૂઆત કરી હતી। ખેડૂતોના સમર્થનમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અણુસિંહ રાણાની આગેવાનીમાં ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને જમીન સંપાદન મુદ્દે જંત્રી પ્રમાણેનું વળતર મળે તેવી માંગ ઉઠાવી હતી। જો આગામી દિવસોમાં ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। ડાભી દેરોલ ગામનો ખેડૂત છું અને મારા પોતાના ગામની 165 વીંગા જમીન અને પુલની આ તરફના અંદાજે 22 ગામોની અસંખ્ય હેક્ટર જમીન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદન થઈ છે। રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે માર્ગ પરિવહનની સવલતતા માટે આ પ્રોજેક્ટનો કોઈ વિરોધ નથી, અમે એને આવકારીએ છીએ। પણ બીજું પાસું એ છે કે ખેડૂતોની પેઢીઓગત બાપદાદાની જમીન જો નજીવા મૂલ્યે, કેટલાક ગામોનું તમને હું ગણાવું તો મનુભર ગામ છે, કુરચણ ગામ છે, દયાદરા ગામ છે, ત્યાર પછી સુઠોદરા ગામ છે, આવા 30-30, 40-40 રૂપિયા કે જેમાં ચોરસ મીટરનો એક ટુકડો પણ કાપડનો મળતો નથી એવા ભાવે સરકારને શરમ ન લાગી અને એ જમીનો અમારી પાસેથી લીધી। એ જમીનો લીધા બાદ અસંખ્ય કોર્ટ કાનૂની રાહે ખેડૂતે ન્યાય માગવાનો પ્રયત્ન કર્યો। ખેડૂતોની સહનશક્તિનો પણ કોઈ અંત હોય, 2007થી જ્યારે પહેલું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી અત્યાર સુધી આ લડત 2021 સુધી ચાલુ છે અને જ્યારે આજે અરુણસિંહજી રાણા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબે જ્યારે એવું કીધું છે કે અમે ખેડૂતોની સાથે છીએ અને આ પૈસા એમને મળવા જોઈએ, આ કોઈ ભીખનું નથી પણ ખેડૂતોના હકનો મુદ્દો છે અને એના માટે જ્યારે આજે આપણે એમને સાહેબે જ્યારે આ વાત કીધી છે ત્યારે અમે બહુ જ રાહતની લાગણી અનુભવીએ છીએ। કોઈ સ્વજન જ્યારે ખરાબ સમયે અમારે આવી જાય અને વાસા પર હાથ મૂકે તેવી લાગણી ફીલ થઈ રહેલી છે। ભરૂચ જિલ્લાના વિકાસ માટે ખૂબ ઉપયોગી ભાડભૂત બેરેજ યોજના, આ બે મોટા પ્રોજેક્ટોની અંદર ભરૂચ જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીન સંપાદન થઈ રહી છે। ખેડૂતો જમીન આપી રહ્યા છે પરંતુ એમને યોગ્ય વળતર ખેડૂતોને મળતું નથી। આના માટે અમે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, મેં પણ લોકસભામાં પણ એની રજૂઆત કરી છે કે ભાઈ ગુજરાતના ખેડૂતોને એક સમાન ધોરણે, જંત્રી ન જોતા એક સમાન ધોરણે ભાવ મળવો જોઈએ, કારણ કે ખેડૂત એ બધા સરખા હોય છે, ખેડૂતો વચ્ચે કોઈ ભેદ રાખવો ન જોઈએ। તો જે ભાવ સુરતમાં, નવસારીમાં આપવામાં આવ્યો છે એકર પ્રમાણે, એ જ ભાવ ભરૂચ જિલ્લામાં મળવો જોઈએ। અને મારે તો ત્યાં સુધી કહેવું પડે છે કે ભરૂચ જિલ્લો એક છે તો અંકલેશ્વરમાં અલગ ભાવ અને ભરૂચ તાલુકાના અને આમોદ તાલુકાના ખેડૂતોના અલગ ભાવ, એ વ્યાજબી લાગતું નથી। તો જે ભાવ અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના ખેડૂતોને મળે છે એવો જ ભાવ ભરૂચ તાલુકાના અને આમોદ તાલુકાના ખેડૂતોને એ જ ભાવ મળવો જોઈએ, એ આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે। બરોડાથી બોમ્બે સુધી એક્સપ્રેસ હાઈવે જ્યારે નિર્માણ પામી રહેલો છે ત્યારે ખેડૂતોની લાગણી અને માગણીને વાચા આપવા માટે અમે જિલ્લાના સાંસદ લોકપ્રિય મનસુખભાઈ વસાવા અને મંડળના પ્રમુખભાઈ અલ્પેશ રાજ, દિવ્ય જયસિંહ અને અમે ધારાસભ્ય તરીકે, મારી પણ એક ફરજ છે, મને આજે યાદ આવે છે કે જ્યારે ઓએનજીસીના પૈસાનું વળતર હતું ત્યારે હું મનસુખભાઈ અપાવેલા અને ખેડૂતોને સારું વળતર મળેલું હતું। અમે ચોક્કસપણે આ જંત્રીના ભાવ નવસારીમાં પણ એક હોવો જોઈએ, સુરતમાં એક હોવો જોઈએ અને સમગ્ર ગુજરાતમાં પણ એક હોવો જોઈએ, અંકલેશ્વરની જેમ અમારા આમોદ અને ભરૂચ તાલુકાના ખેડૂતોને સંપૂર્ણપણે પૈસા મળે એ પ્રકારની રજૂઆત કરવા
અમે જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી પાસે હું ને મનસુખભાઈ જઈએ છીએ અને સાથે સાથે 5 જણ જે નક્કી કરે તે અમારી સાથે આવે તમારા પ્રતિનિધિ તરીકે અમે ચોક્કસ રજૂઆત કરીશું અને વકીલો પણ રોકવાની જરૂર નથી આપણે વકીલ જાતે જ છે જેમ જેમ કેસ તારીખ પડશે તેમ આપણે જઈશું અને આપણી માગણી ચોક્કસપણે પૂર્ણ કરીશું સ્મિથ સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ સ્વચ્છતાને 100% પ્રાધાન્ય પૂરતા પાર્કિંગની વ્યવસ્થા મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્ચ ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્યુટ ડિલક્સ સ્પેશિયલ સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ સ્પેશિયલ IPD ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU ઓપરેશન થિયેટર વેલ મેનેજ OPD ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ હોસ્પિટલમાં જ પેથોલોજી ફાર્મસી એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજીસ્ટ્રેશન કરાવો મોબાઈલ નંબર 9978354020 ફોન 244020 સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 7X કોરિડોર મોતીલાલ વીણબાગ પાસે 5 બત્તી ભરૂચ